કે છે જ્ઞાની કે ભાઈ તને આલંબન લેવાની ટેવ પડી છે, તું છે ને ભલે ખોટું આલંબન લે છે, પાંચ ઇન્દ્રના વિષયોનું આલંબન લે છે, સ્ત્રીના અંગપંગનું આલંબન લે છે અને એમાં તારો ઉપયોગ ગમાવે છે, પણ તને આલંબન લેવાને ટેવ છે તો ભલે તારી ટેવ રહી, જેમ કોઈને બીડી પીવાને ટેવ ને તો કે ભાઈ તારી ટેવ છે ને તો ચાલો બીડી છોડી દે ને તમાકુ હવે કે શું કરતું હવે તો આ જે આલંબન લે છે ને અશુભ, એ અશુભ આલંબન ને છોડીને તું શુભ આલંબન લે. આ પ્રતિમા છે કે એનું ચિત્રપટ છે કે એવું બધું, એટલે આ પહેલું રૂપાંતરણ થયું બહુ મહત્વનું. એને શાસ્ત્રીય પરિભાષામાં કહે છે કે આ પહેલી પરાદ્રષ્ટિ થઈ, પરાવૃત્તિ થઈ, કારણ કે તમે અશુભ જે હતું આલંબન એના ઉપર તમે શુભ આલંબન ઉપર આવ્યો, એટલે તમે વિષયનો પલટો કર્યો. ભાવનો પલટો હજી આગળ આવશે, પણ કે ભાઈ જે વિષય હાવ ખોટો હતો, જેમને રખડાવનારો પાંચ ઇન્દ્રના વિષય વગેરે, ત્યાંથી લઈને મેં આ ભગવાનની પ્રતિમા, મને એના ઉપર ભાવ ઉલ્લાસ થાય, એના ઉપર હું જરા એકાગ્રતા કરું છું, આથી એટલે તમે તમારો ઉપયોગ અશુભ આલંબનને છોડીને શુભ આલંબન લાવો, એ પહેલું રૂપાંતરણ બહુ મહત્વનું. કેવી રીતે જીવ અંતર્મુખ થાય છે, આપણે જ્યારે અંતર્મુખતાની સાધના લીધી હતી, આઈ વિશ આઈ ન્યુ અબાઉટ ધીસ રિયલી, બહુ સરસ રીતે બીજો અંતર રૂપાંતરણ ક્યારે થાય છે અને ત્રીજું ક્યારે થાય છે એ આપણા ગાથાની અંદર બહુ જ સરસ રીતે સમજાયું છે. ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો, આ ગાથાની અંદર આમ આપણી સાધનાનો આમ પ્રાણ મૂકી દીધો છે એમ કહે તો પણ અતિશયોક્તિ નથી. એટલે આ પહેલું પરાવર્તન અથવા તો રૂપાંતરણ થયું, અશુભને છોડીને શુભનું આલંબન લેવાનું આપણે શરૂ કરીએ, દેરાસરે જઈએ, પૂજા અટેન્ડ કરીએ, સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, એ બધું શુભ આલંબન છે અને એ સારી જ વાત છે. પછી આગળ બીજા પેરેગ્રાફમાં કે અરૂપી આલંબનમાં સિદ્ધ પરમાત્માના ગુણો સાથે તાદાત્મ્ય અનુભવાય છે. હવે કે છે કે પ્રભુ આ જે મેં આલંબન લીધું છે ને એ તો બધું રૂપી છે, મૂર્ત છે, આ તમારું સ્વરૂપ ક્યાં છે? એ તો પુદ્ગલ પદાર્થ છે, આરસનો પ્રતિમા હોય કે પછી ચિત્રપટ હોય કે જે હોય, અને કે મારે તો તમારા ગુણો અને એ તો ઔદયિક ભાવનો સ્વરૂપ છે, કે મારે તો ક્ષાયિક ભાવનું સ્વરૂપનું ચિંતન કરવું છે, એમ કરીને એ પોતે પરમાત્માના ગુણો જે હોય, જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય એની સાથે ખરેખર હોવો, કે આવા તમારું જ્ઞાન એક સમયમાં ત્રણ કાળના બધા અનંત દ્રવ્યોના પર્યાયો તમે જોઈ શકો, આવું તમારું જ્ઞાન આમ આપણું નામ અધધધ, એટલે કોઈને રેરો જોઈને અધધધ થાય છે, અને જો આ અહીંયા અધધ ન થાય ને સમજવું કે હું બહુ જ ખોટા રસ્તે છું, અહીંયા થવું જોઈએ અધધધ, કે અહીંયા તો મને આ ભીતની પાછળ શું છે એની ખબર નથી પડતી, મને તો ઈવન મારી દ્રષ્ટિમાં સામે 200 ફૂટ દૂર હોય એ મને નથી સરખી દેખાતું, અને તમે તો આ ત્રણ કાળની, ભૂતકાળની, વર્તમાન કાળની, ભવિષ્યની અને અનંત અનંત પદાર્થોની અનંત અનંત પર્યાયો એક સમયમાં તમે આમ હસતા મલકવત આમ જાણે તમારી સામે એ બધી થઈ રહી છે એવી રીતે જોઈ શકો છો, આમ એવો એનો મહિમા આવવો જોઈએ. અને આવી વિતરાગતા પ્રભુ મારું તો મન પાર્ટીમાં જવું તો એમ કે મોઢો જાણે કે દિવલ પીધો એવું રહેતું હોય છે ના, અને તમારું તો આમ આમ પ્રસન્ન 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 આમ એનો અહભાવ, જે ગુણનો તમે પ્રમોદ કરો ને એ ગુણના બીજ ત્યાં ને ત્યાં તમારા હૃદયમાં એનું બીજારોપણ થઈ ગયું, ત્યાં ને ત્યાં ઘરે જઈને પણ નહીં, એટલું બધું કુદરત આપણે ભાવના સાથે બંધાયેલી છે. જો હૃદયના ભાવથી આપણે એ ગુણોનો પ્રમોદ કરીએ તો એ ગુણોના બીજો આપણા હૃદયમાં રોપણ એનો બીજા રોપણ થઈ જાય, અને જો એ બીજો હોય તો એને અંકુરિત કરવામાં એ મદદરૂપ થાય. કેટલી મહત્વની વાત છે આ, આ જૈન ધર્મનો એકડો છે, જૈન ધર્મનો પ્રાણ છે, બાકી ક્રિયાઓ તો આપણે અનંત કાળમાં અનંતવાર કરી છે અને
અને ક્રિયાનો દોષ નથી, એ ક્રિયાની પાછળના રહેલા આપણા ભાવ છે ને, એ સડેલા રીંગણાના ડીટિયા જેવા હતા. એટલે હું ને તમે આજે અહીંયા છીએ, બહુ સમજવા જેવી વાત છે. અરૂપી આલંબનને નિરાલંબન યોગ કહી શકાય. જો જયચંદ્રજી મહારાજ કહે છે કે છે આલંબન, પણ એ પોતાના આત્માનો આલંબન લીધું છે અને તે પર વસ્તુનું આલંબન છોડ્યું છે, એ અર્થમાં અમે એને વ્યવહારથી નિરાલંબન કહી શકાય અને કહીએ છીએ. આ નિરાલંબન યોગ એટલે હવે જો સમજો કે તમે આ રૂપી પદાર્થને છોડીને અરૂપી એવા ગુણોનું ચિંતનમાં આવ્યા, એટલે એ તમારું બીજું પરાવર્તન થયું, બીજી પરાવર્તિ થઈ, બીજું રૂપાંતરણ થયું. જુઓ કેવી રીતે આપણે ખરેખર આપણે ઓલો યુટર્ન લેતા હોય ને, કે આપણે ખોટે દિશામાં ગાડી દોડાવી હોય ફ્રીવે ઉપર ગમે ત્યાં, અને ખબર પડે કે મેં આ ભૂલ કરી છે, એટલે પહેલાં આપણે શું કરીએ છીએ, ધીમા પડી જઈએ છીએ, પછી આપણે સ્ટોપ થઈએ છીએ, પછી એકદમ ધીમે ધીમે આ 90 ડિગ્રીએ આપણે વળાંક લઈએ છીએ, અને પછી પાછો બીજો 90 ડિગ્રીએ વળાંક લઈને આપણે યુટર્ન પૂરો કરીએ છીએ. 60 માઇલની સ્પીડે જતા હોય અને યુટર્ન મારો ને જો શું થાય છે, આખી તમારી ગાડી ફેંકાઈ જશે, તમે ફેંકાઈ જશો ને ગાડી ફેંકાઈ જશે. કદી પણ એ સ્પીડે આપણે યુટર્ન ન લઈ શકીએ. અને એવી જ રીતે અહીંયા છે કે તારે આ ત્રણ પેટા વિભાગ જે બતાવ્યા છે આચાર્ય ભગવંતે, એ રીતે તારું પરાવર્તન થવાનું છે, એ રીતે તારો યુટર્ન લેવાનો છે. કે પહેલા તો અશુભ આલંબનમાંથી શુભ આલંબનમાં આવ, પછી આ બધા મૂર્ત આલંબન જે છે, પદાર્થ કે પ્રતિમા કે ચિત્રપટ સાથે, એને છોડીને એમના ગુણોના ચિંતન ઉપર આવ. જો આપણે આ ચિંતન મનન ને બધું લીધેલું ને, ખરેખર કેટલું બધું ઉપયોગી છે. એ અંતર્મુક્તાની સાધનાની જે કઈ યુટ્યુબમાં હોય ને, ફરી ફરી જોઈજો. ખરેખર આ જ વાત કરેલી કે ચિંતન વિનાનું શ્રવણ કર્યું હોય ને, સત્સંગ કર્યો હોય ને, એ તો ઝીરો આઉટ થઈ જાય છે. જેવી આંખ બંધ થાય ને, ઇટ ઝીરો આઉટ, એનો એનો અંશ પણ રહેતો નથી. જેને કૃપાળુદેવે કીધું છે કે પવનની લહેર આવીને ગઈ, સંસ્કાર ના પડે. પણ જો તમે ચિંતન કરો, મનન કરો, ગુણ પ્રમોદ કરો, ગુણાનુવાદ કરો, તો એ સંસ્કાર પડે. અને એ સંસ્કાર આપણી સાથે આવે છે અને બીજા ભવમાં ભવાંતરમાં આપણને ત્યાંથી આગળ લઈ જાય છે. આ નિરાલંબન યોગને ધારાવાહી પ્રશાંત વાહિતા કહેવામાં આવે છે. આ બધા પારિભાષિક શબ્દો આવે ને તો ગભરાવું નહીં, એનો ધારાવાહી એટલે સતત, આ માટે કઈ અઘરું નથી. અને પ્રશાંત વાહિતા એટલે અત્યંત શાંત ચિત્તવૃત્તિ થવી. હવે ચિત્તવૃત્તિ એવી શાંત થઈ ગઈ છે ને, કૃપાળુદેવ લખ્યો છે કે અમારી ચિત્તવૃત્તિ એવી શાંત થઈ જાઓ કે કોઈ ચિત્તો કે હરણ કે અહીંયાથી જતું હોય તેને વૃક્ષનું થડ સમજીને પોતાને ચળ આવતી હોય તો એ મારી સાથે ઘસે, એટલી બધી ચિત્તની સ્થિરતા થવી જોઈએ. અને કહે છે કે આ પ્રશાંત વાહિતા એટલે એટલું બધું ચિત્ત શાંત નિર્મળ, અને મેં વાત કરી ને, એવા જ ચિત્ત સરોવરની અંદર આપણને આપણો આત્મા દ્રષ્ટિમાં નજરાય છે. જેમ ચંદ્રનો પ્રતિબિંબ પડતું હોય સરોવરમાં, પણ ખૂબ બહુ પવનો હોય ને અને બધે ખૂબ તરંગો હોય તો એ પ્રતિબિંબ આપણે જોઈ ન શકીએ, છિન્ન ભિન્ન થઈ ગયેલું હોય. પણ જેવો પવન ન હોય અને એકદમ સરોવરની સપાટી શાંત થઈ ગઈ હોય, એની અંદર આમ ચંદ્ર જેવો આકાશમાં છે ને એવો જ તમને દેખાય. એવી રીતે આપણી ચિત્ત સરોવર, એની અંદર કોઈ વિકલ્પરૂપી તરંગો ન ઉઠે અને એકદમ શાંત પ્રશાંત વાહિતા, અને તમને એમ થયો આ કે હું, ત્યાં તમને તરત જ અંદરથી જ આ અવાજ આવે કેવો આ તે હું. આમ એવું ના આવે કે આત્મા બહાર આવે કે રમેશ આ તે આત્મા, એમ ન થાય, પણ આ તે હું એવું ભાવ ભાષણ ત્યાં થવાનું શરૂ થઈ જાય. અને એ હજી તો બીજી પરાવૃત્તિ છે, બીજું રૂપાંતરણ છે, પણ તેમ છતાં બહુ મહત્વનું છે, અત્યંત મહત્વનું છે.
અને એનાથી આગળ કે પછી પ્રભુ તમારા બધા ગુણો જે છે ને એ બધા ગુણો મારામાં પણ છે, એમ કરીને તમે હવે, કારણ કે પ્રભુ પણ પરદ્રવ્ય છે આપણા માટે, ભલે ચેતન છે, શુદ્ધ ચેતન છે, બધું બધું સાથે હોવા છતાં પણ એ આપણા માટે પરદ્રવ્ય છે, અને પરદ્રવ્યના આલંબનથી સંપૂર્ણપણે સિદ્ધિ ન થાય, નિર્મળતા આવે, વિશુદ્ધિ થાય, ચિત્તની શુદ્ધિ થાય, પણ એમ કે મારે મારું પોતાનું આલંબન લેવું નથી, હું તો બસ ભગવાનનું આલંબન લઈને હું મોક્ષ ઉપર પહોંચી જઈશ, એમ ન તમે કે ઓહો પ્રભુ આવા જ મારામાં ગુણો છે તો કેમ પ્રગટતા નથી, કયા અંતરાય કર્મો મને અટકાવે છે, કયા વિકલ્પો, કયા પાંચ ઇન્દ્રના વિષયો મને અટકાવે છે, એમ કરીને પોતાના દોષનું અવલોકન કરે અને એ દોષને દૂર કરવાનો પ્રયત્ન કરે, પોતાના એ જ ગુણોનું ચિંતન કરે કે મારું જ આવું પણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનુચારિત સ્વરૂપ છે, એ આપણું ત્રીજું અને છેલ્લું પરાવર્તન પરિવર્તન. અને ત્યાં કાર્ય થાય છે, જેવું તમે આવું કર્યું ને, સંતોષજી પૂછતા હતા ને નિરાલંબન કઈ રીતે, એકદમ આમ જેને કે ફળાક દઈને ઝીરો આઉટ ન થાય એની તીવ્રતા ઘટતી જાય, મંદ થતો જાય, મંદ થતો જાય, મંદતર થાય, મંદતમ થાય, અને પછી આપણે સ્વકાર ટાઈપ હોય ને ત્યારે વિકલ્પનો અભાવ થઈ જાય અને તમે આમ સહજ રીતે તમારા અંતમાં ડોક્યું કરી નાખો, અને ભલે એ 2 સેકન્ડનો કે 5 સેકન્ડનો કે 10 સેકન્ડનો હોય, પણ તમે એ જે રસ ચાખી લીધો ને, જેમ વાઘે ઓલો લોહી ચાખી લીધો ને પછી કેવો મરણીય થાય છે, એવી રીતે જેને આ 2 સેકન્ડ કે 10 સેકન્ડ પણ એનો રસ ચાખી લીધો આત્માના અતિન્દ્રિય આનંદ વેદન, પછી એ કે હવે હવે આખું જગત સોનાનું થાય ને તો પણ હવે 3 વર્ષ છે, એવી અંદરથી ખુમારી આવી જાય, અને એ ત્રીજું પરિવર્તન થાય ત્યારે જ આપણું કાર્ય થવાનું છે. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે યોગ નિરોધ રૂપ સર્વોત્તમ યોગ નો પૂર્વભાવી આ અનાલંબન યોગ છે. બધા યોગ છૂટી જાય, સ્થાન યોગ છૂટી જાય, વર્ણ યોગ છૂટી જાય, અર્થ યોગ છૂટી જાય, આલંબન યોગ છૂટી જાય, અને નિરાલંબન યોગ પોતે પોતાનામાં એવો મસ્ત આત્મલીનતા જેને કહેવામાં આવે છે એ ત્યાં પહોંચે, એને જ નિરાલંબન યોગ કીધો છે. નિર્વિકલ્પ ભૂમિ, નિર્વિકલ્પતાની ભૂમિકા થવી એ જ નિરાલંબન યોગ છે, અને નિરાલંબનનો અર્થ પર વસ્તુનું આલંબન છૂટી જવું, એટલે ની આલંબન વિનાનો, પણ કયા આલંબન વિનાનું, પર વસ્તુ રૂપ આલંબન, કારણ કે સ્વદ્રવ્યનું તો આલંબન તો ત્રિકાળ છે, એ તો આપણે છોડવા માંગીએ તો પણ આપણે છોડી ન શકીએ, સિદ્ધ ભગવાનને પણ એ આલંબન તો છે, પણ એને આલંબન કહેવાતું જ નથી, એ તો મારો સ્વભાવ છે, મારો ઉપયોગ અંતર્મુખ રહેવો ત્રિકાળ તો મારો સ્વભાવ છે, ક્યાં કે પુરુષાર્થ કરીને સિદ્ધ ભગવાન પોતાના ઉપયોગને અંદર રાખે છે એવું નથી, કે સહજ રીતે પોતાના ઉપયોગમાં એવા સ્થિર થઈ ગયા છે કે બહાર આવવાનો કોઈ વિકલ્પ તો ઉઠે જ નહીં ને, વિકલ્પ મળે તો કર્મનો ઉદય જોઈએ, એમને તો કર્મનો કોઈ ઉદય છે નહીં, એટલી અદ્ભુત વાત છે ખરેખર.